નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ શાળા સંકુલમાંથી ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગણિત, ચેપ્ટર નંબર 12 બીજગણિતીય પદાવલીનો ભાગ નંબર 10. એટલે કે ગયા વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 12.3ના દાખલા નંબર 5 સુધી અભ્યાસ કર્યો. આજે ત્યાંથી આગળ એટલે કે દાખલા નંબર 6, જો શું રકમ આપેલી છે તો કે આગળના સેમ જ દાખલા ચાલ્યા આવે છે કે તમને કોઈ પણ કિંમત આપી દીધી હોય પદની એ કિંમત મૂકવાની છે. જો અહીંયા જો આપેલી પદાવલીઓનું સાદુરૂપ આપી એક્સ બરાબર 2 માટે કિંમત શોધો. ખ્યાલ આવે છે? તો કે સૌ પ્રથમ સાદુરૂપ આપવાનું છે, ત્યારબાદ જ્યાં એક્સ દેખાય ત્યાં કેટલા મૂકી દેવાના છે? 2. તો કે એક્સ પ્લસ 7 આવું છે પહેલું પદ, પ્લસ અહીંયા 4 કૌંસની બહાર છે તો કે 4નો ગુણાકાર એક્સ વડે પણ થશે અને માઇનસ 5 વડે પણ થશે. તો 4 ગુણ્યા એક્સ કેટલા થઈ ગયા? 4x, અને 4 પંચા કેટલા થઈ ગયા? 20. પણ કેવા? માઇનસ. પ્લસ માઇનસ કેવા થઈ ગયા? માઇનસ. હવે આપણે આજુબાજુમાં ગોઠવીએ અને સરવાળો કરી દઈએ તો કે એક્સ પ્લસ 4x થઈ જશે અને 7 માઇનસ 20 તો કે 4 ને 1 કેટલા થઈ ગયા? 5x, અને 7 માઇનસ 20 તો કે 20માંથી 7 જાય તો 13. પણ કેવા? માઇનસ. તો આવું પદ આપણું થયું 5x માઇનસ 13. હવે અહીંયા બાજુમાં હું કિંમત મૂકતો જાઉં છું તો કે એક્સ બરાબર 2 લેતા આપણું પદ શું છે? તો કે 5x માઇનસ 13 છે. એક્સની જગ્યાએ લઈ લીધા 2, 5 દુ કેટલા આવશે આપણો જવાબ? તો કે 10 માઇનસ 13, 10માંથી 13 જાય તો કેટલા આવશે? 3. કેટલા? 3. પણ કેવા? માઇનસ. ખ્યાલ આવે છે? ત્યારબાદ આવો ને આવો બીજો દાખલો. તો કે કુલ દાખલા છે 4, બીજો દાખલો છે 3 કૌંસમાં x વત્તા 2 પ્લસ 5x માઇનસ 7. તો કે અહીંયા આપણે સાદુરૂપ આપીએ સૌ પ્રથમ તો કે 3નો ગુણાકાર એક્સ વડે 3x થઈ ગયા, 3નો ગુણાકાર 2 વડે 2 પ્લસ છે તો કે 3 2 6 થઈ ગયા. પાછળવાળા પદ બેઠા 5x માઇનસ 7. હવે તો કે સજાતીય પદો પાસે પાસે લઈ લઈએ તો કે 3x વત્તા 5x વત્તા 6 માઇનસ 7. 5 ને 3 કેટલા થઈ ગયા? 8x, અને 7માંથી 6 જાય તો 1. પણ કેવા છે? મોટાની નિશાની એટલે માઇનસ. આના માટે પણ અહીંયા બાજુમાં કિંમત મૂકી દઈએ તો કે એક્સ બરાબર 2 લેતા જો આપણું કિંમત શું હતી? તો કે 8x માઇનસ 1, એક્સની જગ્યાએ 2 મૂકી દો, માઇનસ 1 તો કે 8 2 16, 16 માઇનસ 1, 16માંથી 1 જાય તો કેટલો જવાબ આવશે આપણો? 15. ત્યારબાદ આગળ વધીએ તો કે દાખલા નંબર નેક્સ્ટ એટલે કે ત્રીજો, એમાં આપણને કિંમત આવી આપેલી છે કે 6x વત્તા 5, કૌંસમાં આપેલું છે x માઇનસ 2 તો કે 5નો ગુણાકાર અંદર કરવાનો છે x વડે તો કે 5x થઈ ગયા, અને 2 વડે તો કે 10 થઈ ગયા. પણ કેવા છે? માઇનસ. આવું થયું તો કે 6x વત્તા 5x, આ એક જોડી બની ગઈ તો કે 6 ને 5 કેટલા થઈ ગયા? 11x માઇનસ 10. આવું આપણે સાદુરૂપ આવ્યું. હવે કિંમત મૂકી દઈએ બાજુમાં તો કે x બરાબર 2 લેતા તો કે 2 મૂકી દઈએ તો 11 ગુણ્યા કેટલા થઈ ગયા? 2 માઇનસ 10. 11 2 કેટલા થઈ ગયા? 11 2 22. 22માંથી 10 જાય આપણો જવાબ શું આવશે? 12. ખ્યાલ આવે છે શું જવાબ આવ્યો? 12. ત્યારબાદ આગળ વધીએ તો કે ચોથો અને આ પ્રશ્નનો છેલ્લો અંતિમ દાખલો તો કે રકમ છે આપણને 4 ગુણ્યા 2x માઇનસ 1 કૌંસમાં આપેલું છે પ્લસ 3x વત્તા 11, આટલી આપણી રકમ છે. તો કે 4નો અંદર ગુણાકાર કરી દઈએ તો 4 2 8x થઈ જશે. 4નો ગુણાકાર માઇનસ 1 વડે તો માઇનસ 4 પ્લસ 3x પ્લસ 11. હવે તો કે જોડી બનાવી દઈએ સજાતીયને તો 8x વત્તા 3x, અને બીજી જોડી તો કે માઇનસ 4 વત્તા 11. 8 ને 3 કેટલા થઈ ગયા છે આપણા એક્સ? તો કે 8 ને 3 11x, અને આ 2નો સરવાળો શું થશે? 11માંથી 4 જાય તો ઓકે પ્લસ 7. નિશાની મોટાની એટલે કેટલા આવી ગયા? પ્લસ 7. એક્સ બરાબર કિંમત મૂકી દઈએ 2. તો કે પહેલાં છે 11 ગુણ્યા x, તો એક્સ બરાબર 2 મૂકી દીધા પ્લસ 7. 11 દુ કેટલા થયા? તો કે 22 વત્તા 7, એટલે આપણો જવાબ શું આવી જશે? 22 ને 7 29. ખ્યાલ આવે છે? તો અહીં આપણો પ્રશ્ન નંબર 6 પૂર્ણ થઈ ગયો, જેમાં 4 દાખલા હતા ફક્ત. ત્યારબાદ આવો ને આવો સેમ દાખલો, પણ 3 પદની કિંમત મૂકવાની છે. તો કે દાખલા નંબર 7, દાખલા નંબર 7માં જો રકમ શું આપેલી છે સૂચના? તો કે આપેલ પદાવલીઓનું સાદુરૂપ આપો. સૌ પ્રથમ સાદુરૂપ આપવાનું છે અને એક્સ બરાબર 3 મૂકવાના, એ બરાબર માઇનસ 1 મૂકવાના, અને બી બરાબર શું કિંમત મૂકવાની છે? માઇનસ 2 લઈને કિંમત મેળવો. 3 પદ એક્સની કિંમત લેવાની, એ અને બી
આ ત્રણ પદ આપણને દેખાય તો એના બરાબર જે કિંમત આપી છે એ લઈ લેવાની. ક્યારે? પણ સૌ પ્રથમ આપણે સાદુરૂપ આપવાનું છે, તો કે આમાં પણ પાંચ દાખલા છે. પહેલો દાખલો જો શું આપ્યો છે, 3x-5-x+9, તો સજાતીય અને બાજુ બાજુમાં ગોઠવીએ તો કે 3x-1 થઈ ગયા, અને -5 વત્તા 9, તો કે 3 માંથી 1 જશે તો કેટલા એક્સ વધશે, 2x, અને પાછળના તો કે 9 માંથી 5 જાય તો કેટલા વધશે આપણા 4. નિશાની છે મોટા પદને એટલે કેટલા આવી ગયા પ્લસ. હવે એક્સ વાળું જ પદ છે તો કે એક્સની કિંમત તમને કેટલી લેવાની કીધી છે, તો કે 3. તો કે લખો એક્સ બરાબર 3 લેતા તો કે આપણી પદ છે આવું 2x+4, તો કે 3 મૂકી દીધા વત્તા 4, તો કે 2 3 6, 6 અને 4 કેટલા થઈ જશે, 10. બરાબર છે? તો કે આ પ્રમાણે આપણે દાખલા આગળ ભણ્યા છીએ એ જ પ્રમાણે ગણવાના છે. ત્યારબાદ લખીએ બીજાની રકમ, તો કે બીજો દાખલાની રકમ આપણને આપેલી છે આ પ્રમાણે કે 2-8x+4x+4, આવું આપેલું છે. 2-8x+4x+4 સાદુરૂપ આપીએ સજાતીય પદ આજુબાજુમાં, તો કે 2 વત્તા 4 થઈ ગયા, અને માઇનસ આપણે અહીંયા પ્લસ લખી નાખીએ નિશાની અંદર જવા દઈએ તો કે -8 વત્તા 4x, તો કે 4 ને 2 6 થઈ ગયા. અહીંયા 8x મોટા છે પણ માઇનસ છે, 4x નાના પણ પ્લસ, તો કે બાદબાકી 8 માંથી 4 જાય તો 4, નિશાની મોટા પદની, તો કે -4x. આપણું સાદુરૂપ થઈ ગયું. અહીંયા બાજુમાં કિંમત મૂકી દઉં કે x બરાબર 3 લેવાના છે. એક્સ બરાબર 3 લેતા કે 6-4, એક્સની જગ્યાએ 3. ખ્યાલ આવે? તો કે 6-4 12 થઈ ગયા, તો કે 12 માંથી 6 જાય તો 6, પણ મોટા પદની નિશાની જવાબ શું આવશે, -6. ત્યારબાદ આગળ વધીએ તો કે ત્રીજો દાખલો. અત્યાર સુધી જો એક્સ વાળા જ આવ્યા છે, હજી એ અને બી વાળા આવ્યા નથી. હવે એ વાળો તો કે 3a+5-8a+1, જો એ વાળો દાખલો આવ્યો, તો કે સજાતીય બાજુ બાજુમાં 3a-8a અને બીજી જોડી તો કે 5 વત્તા 1, તો કે 8 માંથી 3 જાય તો 5, પણ મોટા પદની નિશાની એટલે -5a, અને 5 ને 1 શું થઈ ગયા, 6. એની કિંમત શું લેવાની કીધી હતી જો રકમમાં, તો કે એ બરાબર આપણે મૂકવાના છે -1. તો મૂકી દઈએ -5-1+6 આવું છે, 5 એકુ 5, -6 શું થઈ જશે, પ્લસ, તો કે 5 ને 6 જવાબ શું આવી ગયો આપણો, 6 વત્તા 5, તો કે 2 નો સરવાળો શું થશે, 11. ત્યારબાદ આગળ વધીએ તો કે ચોથો દાખલો આપણને આપેલો છે 10-3b-4-5. બીજો બી નો દાખલો આવ્યો, બી અત્યાર સુધી આવ્યો નહોતો. સજાતીય બાજુ બાજુમાં તો કે 10-4+-3b અને -5b આવા આવ્યા, તો કે 10 માંથી 4 જાય તો 6 આવ્યા. અહીંયા બંને પદ માઇનસ છે તો સરવાળો થઈ જવાનો છે, 5 ને 3 8 થઈ ગયા, પણ નિશાની કેવી, માઇનસ, તો કે -8b. બી ની કિંમત શું લેવાની કીધી હતી એ મૂકી દઈએ, તો કે બી બરાબર આપણને કીધા હતા કે -2 લેવાના છે. કેટલા? -2 લેતા તો કે 6-8×b ની જગ્યાએ -2, તો કે 6. માઇનસ માઇનસ પહેલાં તો પ્લસ થઈ ગયા, 8 2 કેટલા થઈ ગયા, 16, તો કે 16 ને 6 આપણો જવાબ આવી જશે 22. કેટલો આવશે, 22. ત્યારબાદ આગળ વધીએ તો કે પાંચમો દાખલો આ પ્રશ્નનો છેલ્લો આ પ્રમાણે આપેલો છે. 2a-2b-4-5 વત્તા a, આટલી રકમ છે. 2a-2b-4-5 વત્તા a, તો કે એ વાળા બે પદ છે, પાસે પાસે લખી દો. બી વાળો એક જ પદ છે વચ્ચે, પ્લસ -4 અને -5. આ પ્રમાણે સજાતીય ગોઠવા, તો કે 2 વત્તા 1 કેટલા થઈ ગયા, 3a, -2b1 એવા, -4 વત્તા -5, તો કે 2 પદ માઇનસ છે તો સરવાળો થઈ જશે, પણ સરવાળાનો જવાબ કેટલો આવશે, માઇનસ. એ અને બી બે કિંમત મૂકવાની છે, કેટલી, તો કે 2. એ બરાબર શું મૂકવાના છે, તો કે એ બરાબર મૂકવાના છે -1, અને બી બરાબર મૂકવાના છે -2 લેતા. અહીંયા સાદુરૂપ આપું છું નીચે, તો કે 3×-1 થઈ ગયા, -2×-2 અંદર ગુણાકારમાં બી બરાબર -9, 3 એકુ 3, 3 થઈ ગયા, પણ કેવા, માઇનસ. અહીંયા માઇનસ માઇનસ શું થઈ ગયા, પ્લસ, 2 2 4, -9. હવે તો કે પ્લસ વાળું એક જ પદ છે, આ 2નો સરવાળો 9 ને 3 12 થઈ જશે, પણ -12 માંથી 4 જશે, આપણો જવાબ શું આવી જશે, તો કે 8, પણ કેવા, માઇનસ. ખ્યાલ આવે છે? આ આપણો પ્રશ્ન 7 પૂર્ણ. ત્યારબાદ આગળ વધીએ તો કે પ્રશ્ન નંબર 8.
જો પ્રશ્ન નંબર 8માં પણ બે દાખલા છે, તો કે પેલા દાખલાની રકમ લખેલી છે કે જો ઝેડ બરાબર આપેલા છે 10, જો ઝેડ બરાબર 10 હોય તો ઝેડ નો ઘન -3 × કૌંસમાં ઝેડ -10 ની કિંમત શોધો. તો સૌ પ્રથમ આપણે રકમ લખી નાખીએ, જે પદ આપેલું છે કે ઝેડ નો ઘન -3 × ઝેડ -10, તો આમાં કિંમત શું મૂકવાની છે? આપણે ઝેડ દેખાય ને, ઝેડ બરાબર શું મૂકવાના છે? 10. ઝેડ બરાબર 10 લેતા તો આમાં મૂકી દઉં, તો કે ઝેડ નો ઘન છે ત્યાં 10 નો ઘન થઈ ગયો, -3 × ઝેડ છે ત્યાં 10, તો કે 10 - 10 શું થઈ ગયા? 0. 10 નો ઘન એટલે, તો કે 10 નો 10 વડે એના એ જ પદ વડે 3 વાર ગુણાકાર, તો કે 10 × 10 × 10 શું જવાબ આવશે આપણો? તો કે 1000. કેટલો આવશે? 1000 -3 × આ જો 10 માંથી 10 છે તો શું થઈ ગયા? 0. તો 0 વાળું પદ ગુણાકારમાં આવી ગયો, 0 થઈ જવાનું છે, તો કે આપણો જવાબ શું આવી ગયો? ફક્ત 1000. ખ્યાલ આવે છે? પાછળનું પદ આખું શું બની ગયું છે? માઇનસ વાળું, તો કે 0. એટલે આપણો જવાબ આવ્યો છે ઝેડ નો ઘન -3 કૌંસમાં ઝેડ -10 ની કિંમત મળી છે 1000. ત્યારબાદ પ્રશ્ન 8નો બીજો દાખલો, અહીંયા રકમ લખેલી છે જો ઉપર, કે પી બરાબર જો -10 હોય તો પી નો વર્ગ -2પી -100 ની કિંમત શોધો. તો કે આપણે ફરી એકવાર લખી દઈએ, જે આપેલું છે એ, કે પી નો વર્ગ -2પી -100 આની કિંમત મેળવવાની છે. એમાં આપણે લેવાના છે પી બરાબર -10. લખી દઈએ, હવે લઈ લઈએ, તો કે પી જ્યાં દેખાય ત્યાં -10, તો કે અહીંયા પી નો વર્ગ છે, તો કે -10 નો વર્ગ -2પી, તો કે પી ની જગ્યાએ -10 અને છેલ્લું પદ -100. -10 નો વર્ગ, તો કે 10 × 10 તો 100 થઈ જવાના છે, પણ 2 કી ઘાત છે એટલે માઇનસ ના પણ શું થઈ જાય? પ્લસ, એટલે કે +100 થઈ ગયા. અહીંયા પણ જો માઇનસ માઇનસ કેટલા થઈ જશે? +10 2 કેટલા થઈ ગયા? 20. અને છેલ્લું પદ જો 100 છે, પણ કેવા છે? -100. તો જો પેલું પદ +100, છેલ્લું પદ -100, ઉડી જશે. આપણો જવાબ કયો આવી ગયો? વચ્ચે વાળો પદ, એટલે કે +20, એ આપણો જવાબ. તો અહીં આપણો પ્રશ્ન 8 પૂર્ણ થઈ ગયો છે. હવે ફક્ત બે જ પ્રશ્નો, એટલે કે પ્રશ્ન નંબર 9 અને પ્રશ્ન નંબર 10. તો કે પ્રશ્ન નંબર 9, જો પ્રશ્ન નંબર 9, તો કે આપણને રકમ શું આપેલી છે? કે x = 0 માટે આ પદાવલી છે 2x નો વર્ગ +1x - a ની કિંમત જો 5 હોય તો આપણે a ની કિંમત મેળવવાની છે. આપણી જે પદાવલી આપી છે એમાં જો x = 0 લઈએ ને, તો આ પદાવલીની સાદુરૂપની કિંમત કેટલી થાય? તો કે 5. આવું આપણને આપેલું છે, તો કે પદાવલી આપણી શું છે? 2x નો વર્ગ +x - a, આની કિંમત કેટલી થાય? 5. ક્યારે? જો x = 0 લઈએ તો x = 0 લઈ લઈએ, તો એના બરાબર શું 5 આવી ગયા. તો આપણે કોણ મેળવવાનું છે? એ, કે જ્યાં x દેખાય ને આપણે મૂકી દઈએ છીએ 0, તો કે અહીં 0 વર્ગ થઈ ગયો, એટલે કે 0 વાળા પદ તો શું થઈ જવાના છે? આપણા સાદુરૂપ આપતા 0, તો કે પેલા બે પદ શૂન્ય થઈ ગયા, તો કે આપણું પદ આવું આવ્યું -a = 5, પણ આપણે તો એની કિંમત મેળવવાની છે, તો કે a પ્લસ હોવો જોઈએ, તો કે a બરાબર કિંમત શું મળી ગઈ આપણી? -5. તો કે જવાબ શું લખાય? આમ માંગેલી કિંમત શું મળી? તો કે એ બરાબર -5 છે. ખ્યાલ આવે છે? તો કે એની કિંમત મળેલી છે આપણને -5. ફરી એકવાર દાખલો, જો x = 0 માટે આ પદાવલીની કિંમત તમને થઈ જાય છે 5, તો કે જ્યાં આ પદાવલીમાં x દેખાય ને 0 મૂકી દો, એને સરખાઈ દેવાના કિંમત જોડે, 5 જોડે, તો તમને કોની કિંમત મળી જશે? જે પદ માંગેલું છે તેની. ત્યારબાદ આગળ વધીએ, તો કે છેલ્લો પ્રશ્ન આ સ્વાધ્યાયનો, એટલે કે દાખલા નંબર 10. જો દાખલા નંબર 10, તો કે આપણને સૂચના આપેલી છે આવી, કે આપેલી પદાવલીને સાદરૂપ આપી અને એ બરાબર 5 અને બી બરાબર -3 માટે ત્યારબાદ કિંમત મેળવવાની છે. તો કે પદાવલી આપણને જે આપેલી છે, સૌ પ્રથમ શું કીધું છે? કે એનું સાદરૂપ આપો, અને જો સાદરૂપ અપાઈ જાય ત્યારબાદ આપણે એની કિંમત મૂકી દેવાની, કે જ્યાં એ હોય ત્યાં શું મૂકી દેવાના? એ બરાબર 5 અને બી બરાબર -3. તો કે લખીએ પદાવલી માટે સાદુરૂપ આપીએ, સૌ પ્રથમ તો કે 2 કૌંસમાં જો કૌંસ આખો આપ્યો, તો 2 આખા કૌંસને ગુણાઈ જાય, તો કે 2a નો વર્ગ થઈ જશે, 2 × a નો વર્ગ, પછી એ બી વાળા પદને 2 વડે ગુણતા, તો કે 2ab થઈ જશે. પાછળવાળા પદમાં તો કંઈ છે નહીં ગુણાકારમાં, તો બેઠું લખી દીધું. હવે સજાતીય પદો હોય એના આજુબાજુમાં, તો કે એના વર્ગવાળો એક કંઈ નથી, ab વાળા 2 પદ છે, તો કે 2ab અને -ab આજુબાજુમાં લઈ લીધા, તો કે 2ab માંથી 1ab વહી જાય તો કેટલા વધશે? ફક્ત
એક એ બ્યા શું થઈ ગયો આપણો પદાવલીનો સાદુરૂપ. ત્યારબાદ શું કીધું છે? તો કે સાદુરૂપ અપાઈ જાય તો કે પદાવલીમાં એ બરાબર 5 અને બી બરાબર -3 લઈ લેવાની કિંમત મૂકી દેવાની છે. તો કે 2a નો વર્ગ છે તો કે એ બરાબર 5 મૂકી દીધા, 5નો વર્ગ પ્લસ ab છે તો કે એ બરાબર 5 અને બી બરાબર -3 મૂકી દીધા. 2નો ગુણાકાર છે વચ્ચે ab, એટલે અહીંયા 2 ગુણ્યા 5નો વર્ગ તો કે 5નો વર્ગ 25 આવી જશે. અહીંયા 5 તેરી 15, પણ 1 માઇનસ છે તો -15 + 3 25, તો કેટલા થઈ ગયા 50. -15 + 3 પ્લસ વાળા કેટલા પદ છે? 2, પહેલું 50 અને છેલ્લું 3, તો કે 50 ને 3 કેટલા થઈ જશે? 53 - 15, આવું આપણું પદ બને. 53 માંથી હવે બાદ કરવાનું છે આપણે 15, તો કે આપણો જવાબ શું આવશે? 38. કેટલો આવશે? 38. તો અહીં આપણું તો કે સ્વાધ્યાય 12.3 પૂર્ણ થાય છે. નેક્સ્ટ નવું સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 12.4. હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ભણીશું.